હેલો એવરી રાસાયણિક ગતિ કેના લેક્ચર નંબર ત્રણ આપણે સ્ટાર્ટ કરીએ આ તમામ લેક્ચર આઈઆઈટી જી નીટ ગુજસેટ એનસીઆરટી અને ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ માટે ઉપયોગી છે ઓકે અને ફિઝિકલ કેમેસ્ટ્રી આપણે જે સ્ટાર્ટ કર્યું છે તેમાં આ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વનું છે જેમાં લેક્ચર નંબર ત્રણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં તો સમજાતા હવે તેને આપણે ગાણિત્ય સ્વરૂપે દર્શાવવાની રીતથી આપણે આજે સમજવાનું છે તો સૌ પ્રથમ હું કોઈ એક પ્રક્રિયક અને કોઈ એક નીપદ લઉં ઉદાહરણ તરીકે હું એવું કહું કે કોઈ એક પ્રક્રિયક એનું પ્રક્રિયા અનુભવીને બી નીપદમાં રૂપાંતર થાય છે ઓકે તો પ્રક્રિયક એની સાંદ્રતા સમયની સાથે શું થશે ધીમે ધીમે ઘટશે અને જેટલી સાંદ્રતા ઘટશે એટલી જ સાંદ્રતા નીપદની વધશે શું કામ કે અહીંયા પ્રક્રિયકના પણ મોલ એક છે અને નીપદનો મોલ પણ એક છે બંનેના મોલ તો સરખા છે માટે એટલે અહીં જો હું આને નંબરિંગ આપું તો નંબરિંગ પણ આપણને સેમ જ મળશે જેટલી સાંદ્રતા પ્રક્રિયાક એની ઘટે છે એટલી સાંદ્રતા નીપજ બીની સમયની સાથે વધે છે ઓકે તો સૌ પ્રથમ જો હું એમ કહું કે પ્રક્રિયક એની સાંદ્રતા પ્રાથમિક રીતે જોવા જઈએ તો અહીંયા જે આપણે આલેખમાં દર્શાવ્યું છે જે પ્રાથમિક સાંદ્રતા છે ઓકે જેને હું એ નોટ કહી દઉં શરૂઆતમાં તેની સાંદ્રતા નંબર જ આપણે લખીએ છીએ છ છે ઓકે ત્યારે બી ની સાંદ્રતા જોવા જઈએ તો ઝીરો હતી ઓકે તો સમય જેમ પસાર થાય છે તેમ સાંદ્રતા વધે છે છ થી પાંચ આવે છે છ થી પાંચ આવે છે એટલો જ તે ભાગ બીનો વધતો જાય છે પછી એની સાંદ્રતા ચાર થાય છે તો બીની સાંદ્રતા જે છે બે થાય છે એક એવો પોઈન્ટ આવે છે કે જ્યારે એની સાંદ્રતા ત્રણ અને બીની સાંદ્રતા પણ ત્રણ થાય છે એટલે કે અહીંયા જે આલેખમાં આપણે દર્શાવ્યો તે બંને કેવા છે સેમ છે એ અને બીની સાંદ્રતા અહીંયા કેવી થશે સેમ પછી હજી પ્રક્રિયા આગળ વધે છે એની સાંદ્રતા બે થાય છે એવી રીતે પ્ર નિપજ બીની સાંદ્રતા આ એક ઉદાહરણ લઈએ છીએ જે ચાર થાય છે માની લઈએ કે પ્રક્રિયા એની સાંદ્રતા ઓછામાં ઓછી એક થશે હવે ઘટવાની નથી અને નીપજ બીની સાંદ્રતા વધુમાં વધુ પાંચ થશે તેનાથી વધવાની નથી અહીંયા આપણને અહીંથી સંતુલન મળી જતું હોય માની લો કે અહીંથી સંતુલન સ્થપાઈ જતું હોય તો હવે આ ભાગ આવી ગયો સંતુલનનો ઓકે જેને આપણે ધ્યાનમાં લેવાનો અહીંયા નથી આ ચેપ્ટર પૂરતો જે ફેરફાર હતો તે આપણે ધ્યાનમાં લઈશું તો જોવા જાવ તો જેટલું એની સાંદ્રતા ઘટે છે એટલી જ બીની સાંદ્રતામાં વધારો થાય છે માટે હું અહીંયા પ્રક્રિયા વેગને એવી રીતે દર્શાવી શકું કે વેગ ઇઝ ઇક્વલ ટુ ડી આપણે ત્વરિત સ્વરૂપે દર્શાવશું ડી એ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બી અપોન ડીટી હવે પ્રક્રિયા કે એની સાંદ્રતામાં તો ઘટાડો થયો માટે તે નેગેટિવ પ્રક્રિયા બીની સાંદ્રતામાં વધારો થાય માટે તે પોઝિટિવ એટલે વેગને અહીંયા એક નેગેટિવ અને એક પોઝિટિવ એટલે કે પ્રક્રિયક અને નીપજ બંનેની સાંદ્રતાના સ્વરૂપે આપણે અહીંયા દર્શાવ્યું છે એટલે મેં ઇક્વલ શા માટે લખ્યું કારણ કે બંનેના મોલ કેવા છે સરખા છે તો આ તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તો હવે જે નેક્સ્ટ જોવાનું છે તે આપણે પહેલાં પ્રક્રિયા લેશું અને એની ઉપરથી એનો પ્રક્રિયા વેગ લખશું બીજું એ કે સાથે સાથે એક્ઝામ્પલ તરીકે આપણે જે એક જે પણ પ્રશ્ન જોવાના છીએ એના ગ્રાફ દ્વારા પણ સમજૂતી લઈશું સૌ પ્રથમ એચજી પ્લસ સીએલ ટુ ગીવ એચજી સીએલ ટુ ઓકે આ આપણને રિએક્શન આપી છે આની માટે મારે પ્રક્રિયા વેગ લખવાનો છે આનો ગ્રાફ પણ રજૂ કરી દઈએ આ તેનો ગ્રાફ છે ઓકે તો જે પ્રક્રિયક છે એચજી અને સીએલ ટુ એ બંનેના એક મોલ છે અને એ જે ઘટે છે એટલા જ તે નિપજના મોલ વધે છે માટે પ્રક્રિયક જે છે એચજી અને સીએલ ટુ બંને છે અને નિપજ તરીકે HgCl2 છે ઓકે તો જેમ પ્રક્રિયકના મોલ ઘટે છે એટલા નિપજના મોલ વધે છે શા માટે તમામના મોલની સંખ્યા કેવી છે સમાન છે એક અહીંયા પણ એક છે અને અહીંયા પણ એક છે ઓકે તો આ પ્રક્રિયાનો જો મારે પ્રક્રિયા વેગ દર્શાવવો હોય તો સૌથી સરળ રીત કોઈ તત્વયોગ મિત્ય ગુણાંક હશે તો તેના છેદમાં આવશે બાકી શું કરવાનું પહેલા અહીંયા ધ્યાન આપવાનું કે એચજી આપ્યું છે એચજી અહીંયા મર્ક જે આપણે પ્રક્રિયક છે તો પ્રક્રિયક જે આવશે નેગેટિવ તો તેનો ફેરફાર એચજીની સાંદ્રતામાં થતો ફેરફાર અપોન સમય ઓકે તો અહીંયા કોઈ તત્વમિત્ય ગુણાંક છે નહીં તો આને કોઈ આંકડા વડે ભાગવાનું નથી વનનું વનજ રહ્યું એવી જ રીતે આ પ્રક્રિયા વેગને હું સીએલ ટુની સાપેક્ષે કહું તો એ પણ પ્રક્રિયક છે માટે નેગેટિવ તો ડી સીએલ ટુ અપોન ડી ઓકે અને નીપજ જે મળે છે એચજી સીએલ ટુ એ તો નીપજ છે એની સાંદ્રતામાં શું થતો હોય વધારો થતો હોય ને પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો હોય નીપજની સાંદ્રતામાં વધારો થતો હોય તો પ્રક્રિયક આવે તો નેગેટિવ બાકી નીપજ આવશે તો પોઝિટિવ તો કે આ પોઝિટિવ થઈ ગયું ડી એચજી જો મેં અહીંયા ત્વરિત પ્રક્રિયા વેગ દર્શાવું છું તમને જો સરેરાશ પ્રક્રિયા વેગ આવે માગ્યો હોય તો ડેલ્ટા લખવાનું છે બાકી કોઈ ચેન્જ નથી ઓકે તેના પણ મોલ કેટલા છે એક એટલે અહીંયા કોઈ બીજો કોઈ નવો નંબર અહીંયા આવવાનો નથી ઓકે તમને જો અહીંયા ગ્રાફ આપ્યો હોય માની લો તમને પ્રક્રિયા નથી આપી અને કીધું છે કે આ ઘટક આપણે જે રીતે ગ્રાફમાં દર્શાવે એવી રીતે આપ્યો હોય તો પણ તમે અહીંયા અહીંયા લખી શકો આવી રીતે શા માટે કારણ કે તમારે જોવાનું કે આ જેટલો ભાગ ઘટે છે એટલો જ ભાગ વધે છે એટલે એનો અર્થ એવો થયો કે તમામના મોલની સંખ્યા કેવી છે સમાન જ છે ઓકે અને કોઈ એક ગ્રાફમાં જો બે ઘટક દર્શાવ્યા છે તો એ તો સમાન જ મોલ હોવાના તો જ એક સાથે દર્શાવી શકાય ને ઓકે હજી એક રિએક્શન જોઈએ આમાં ટુ એચ આઈ ગીવ એચ ટુ પ્લસ આઈ ટુ એનો ગ્રાફ જુઓ આવી રીતનો છે એટલે કે પ્રક્રિયકના બે મોલ છે જે પ્રક્રિયકના બે મોલ છે એટલે કે આ થઈ ગયો એચઆઈ માટેનો એચ અને આઈ ટુના એક એક જ મોલ છે એટલે બે મોલની સાપેક્ષે એક એક મોલનો વધારો થાય છે તો એચ ટુ પ્લસ આઈ ઓકે આ એનો થયું તો તમે વિચારો કે બે મોલ જેટલો ભાગ એચ આઈનો ઘટે છે ત્યારે એક એક મોલ એચ ટુ અને આઈ ટુનો બને છે માટે જે ડિફરન્ટ જે આટલું બધું જે હતું એના કરતાં ઘટી ગયું છે અહીંયા જે ગ્રાફ હતો ઇક્વલ હતો પણ આ જે ગ્રાફ છે તમે જુઓ તો થોડોક જે નિપદનો ભાગ જે વાળો ગ્રાફ છે નીચે છે શા માટે કે એક એક જ મોલ વધે છે માટે તો અહીંયા પ્રક્રિયા વેગ તમને દર્શાવવાનું કે તો આપણે કીધું હતું કે પ્રક્રિયા વેગનો આંકડો તમે જો પ્રક્રિયકની સાપેક્ષે મેળવો એટલો જ આંકડો નિપદની સાપેક્ષે મેળવો સમાન જ આવે કોઈ એક પ્રક્રિયકને તમે લઈને પ્રક્રિયા વેગ મેળવો અથવા કોઈ એક નીપદને લઈને તમે પ્રક્રિયા વેગ મેળવો પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ સમાન જ આવે પરંતુ તમારી દર્શાવવાની રીત સાચી હોવી જોવે એટલે કે આ પ્રક્રિયાને તેનો પ્રક્રિયા વેગ દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય ઓકે તો એની માટે હું પ્રક્રિયક અને નીપદની સાક્ષ સાપેક્ષ કહી શકું તો મારી પાસે અહીંયા બે પ્રક્રિયકના સ્થાને લાભ એક જ પ્રક્રિયક છે કયો છે એચઆઈ તો પ્રક્રિયકોથી એક તો નેગેટિવ એચઆઈ અપોન ડીટી ઓકે હવે આ જે આંકડો આપણને મળે છે બે જેનો તત્વય મિત્તે ગુણાક છે એના વડે એને ભાગાકાર કરી નાખવાનો એટલે કે વન બાય ટુ બરાબર સીધો ક્યાં મૂકવાનો છે છેદમાં નિશાનીમાં કોઈ ફેરફાર નથી જે તત્વયમિત્તે ગુણાક આવશે તે છેદમાં આવશે એટલે કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ વન બાય ટુ ડીએચઆઈ અપોન ડીટી હવે મને એમ કીધું કે આ જ પ્રક્રિયાને તમે એચ ટુની સાપેક્ષ શીખ્યો તો એચ ની સાપેક્ષે તો એચ ટુ કયા સ્થાને છે અહીંયા નિપદના સ્થાને છે કોઈ તત્વ મિત્ય ગુણાક છે નહીં તો છેદમાં તો કોઈ મૂકવા નથી તો ડાયરેક્ટ લખવાનું છે ડી એચ ટુ અપોન ડીટી ઓકે અને આ જ પ્રક્રિયા જો મને એમ કીધું હોય કે આઈ ની સાપેક્ષે કયો તો પ્લસ ડી આઈ ટુ અપોન ડીટી ઓકે તો તમને પ્રક્રિયા કીધું હોય ગણિત ગાણિત્ય રીતે મેળવવાનું તો આમાંથી તમે કોઈ પણ એક પદ લઈ લો આને લઈને તમે ઇક્વલ જવાબ મેળવી શકો આ પદને લઈને જવાબ મેળવી શકો આ પદને લઈને જવાબ મેળવી શકો કોઈ પણ આપણે ત્રણેય સ્ટેપ લેખા છે કે એક પ્રક્રિયક અને બે નિપજ તો આ રીતે દર્શાવવાનું છે ઓકે રિએક્શન જોઈએ છીએ નેક્સ્ટ કે ટુ એચ ટુ ઓ ટુ ગીવ ટુ એચ ટુ પ્લસ ઓ આની માટેનો જે ગ્રાફ છે તે જુઓ એચ ટુ હાઇડ્રોજન પેરોક્સાઇડના બે મોલ છે ઓકે અને એચ ટુના બે મોલ છે અને ઓક્સિજન જે આપણને મળે છે છે એના મોલ એટલે કે જો આ જેટલો ભાગ શરૂઆતમાં લીધો હોય ત્યારે આ ભાગ તો નથી ઓકે તો તે મેં ઝીરો દર્શાવી દીધો બીજું એ કે માની લો કે આનો આલ્ફા જેટલો ભાગ બન્યો હોય તો સ્વાભાવિક છે કે આના જે બે એચ ના બે મોલ છે આના પણ બે જ મોલ છે તો સમાન ભાગ જ અહીંયા બાદ કરવાનો રહે એક્સ માઇનસ આલ્ફા તો ઓ ટુ કેટલો બન્યો હોય એ તો બે નથી તો એ અહીંયા બે છે અહીંયા એક છે એટલે અડધું થયું ને તો આ જે બન્યું હોય એ હોય આલ્ફા બાય ટુ હોય ઓકે આ ખાસ મહત્ત્વનું છે આ તમને સમજાવવું જોવે એટલે શું ગ્રાફ તમને સમજાવું સાથે કારણ કે તમને જો ખાલી ગ્રાફ આપ્યો હોય તો એની ઉપરથી પણ તમને પ્રક્રિયા વેગ મેળવતા આવડવું જોવે આપણે બંને પોઈન્ટને એક સાથે જ કવર કરવી છે તો તો છે ઓકે તમે ઉપર જોવા તો કોઈ મારો એક જ પ્રક્રિયક છે કારણ કે એક જ ગ્રાફની અંદર જે એક લાઈન છે એ જ ઘટાડો દર્શાવે છે એ મારો થઈ ગયો એચ ટુ ઓ ટુ પ્રક્રિયા ઓકે પછી મારે દર્શાવવું છે કે માની લો કે જો અહીંયા એચ હોય તમને ગ્રાફમાં આપી દીધું આ ઓ હોય તો તમે આની ઉપરથી પ્રક્રિયા લગતા તમને આવડવી પડે શા માટે કે જો એચ ટુ જેટલો ઘટાડો આવે છે એટલો જ વધારો કેમ આવે છે એચ ટુઓમાં એનાથી ઓછો વધારો કેમ આવે છે ઓટુમાં તો આના જો બે મોલ હોય તો આ બે મોલ થયા તો આના થયા એક મોલ અથવા તમે આને એક મોલ દર્શાવો એચ ટુ તો એક મોલ એચ મળે તો હાફ મોલ મળે ઓ આ ખાસ ધ્યાન રાખવાનું છે તમને ગ્રાફ ઉપરથી પણ આ પ્રક્રિયા લખતા આવડું જોવે પ્રક્રિયા લખી નાખો એટલે એનો પ્રક્રિયા વેગ મેળવો તો સાવ સરળ છે ઓકે એટલે સાથે ગ્રાફ રાખ્યો છે માટે જ કહો છો આપણે આ ચેનલમાં આવા તમામ પોઈન્ટને એવી રીતે રજૂ કરવી છે કે જેથી તેનું તમામ રીતે એનું સોલ્યુશન આપણે મેળવી શકીએ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે શેર કરવાની છે અને આના તમામ જે લેક્ચર છે એને લાઇક કરો જેથી આ તમામ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાથી ફાયદો શું થાય ફાયદો એ થાય કે ઘણા વિદ્યાર્થીઓ પાસે હજી આ ચેનલ પહોંચી નથી તો એ તે પહોંચે અને એનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તે પણ સફળતા મેળવી શકે અને કેમેસ્ટ્રી જે હાર્ડ લાગે છે તે આસાન થઈ જાય એની માટે ઓકે તો જોઈએ તો આનો પ્રક્રિયા માર દર્શાવવાનો થયો હોય તો તમે ત્રણ રીતે દર્શાવી શકશો શા માટે તમારી પ્રક્રિયાની અંદર ત્રણ જ ઘટક છે એક હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એક પાણી છે અને એક ઓક્સિજન છે ઓકે તો હું ત્રણેય રીતે દર્શાવી દઉં કે પ્રક્રિયા વેગને જો હું એચ ઓ ટુ ની સાપેક્ષ દર્શાવું તો કઈ રીતે થશે પ્રક્રિયા વેગને એસ ટુ ઓ ટુ સાપેક્ષ એસ ટુ ઓ ટુ હાઇડ્રોજન પેરોક્સાઇડ કયા સ્થાને છે પ્રક્રિયક માટે આવશે નેગેટિવ આ ફાઇનલ થઈ ગયું પહેલા પ્રક્રિયક છે એટલે નેગેટિવ પ્રક્રિયા વેગ તો તો એ મિત્રો ગુણા કેટલા છે બે તો એને ડાયરેક્ટ મૂકી દો વન બાય ટુ તો ડી એચ ટુ ઓ ટુ અપોન ડીટી ઓકે નીપદની સાપેક્ષે મારે દર્શાવવું છે તો પ્લસ વન બાય ટુ નીપદ છે એટલે પ્લસ ડી એચ ટુ અપોન ડીટી ત્રીજું ત્રીજા ઘટક ઓ ટુની સાપેક્ષે મારે દર્શાવવું છે એ પણ છે પ્લસ હવે જો અહીંયા થતો એ મિત્ય ગુણા કેટલા છે એક તો માટે એક ડાયરેક્ટ કાંઈ લખવાની જરૂર જ નથી ઓ ટુ અપોન ડીટી તો શું આ ત્રણેય પ્રક્રિયા વેગનો જવાબ સરખો હશે હા સરખો જ છે શા માટે કે ત્રણે એક જ પ્રક્રિયા છે ને ત્રણેય ઘટકો એક જ પ્રક્રિયાના છે ને તો કોઈ એક પ્રક્રિયાનો એક તો સમાન જ હોય ઉદાહરણ તરીકે કાર હોય તો કારની અંદર જતા હોય તો એની અંદર જે ગતિ કરે છે એની અંદર માની લો કોઈ એક વસ્તુ છે કારની ઝડપ માની લો સાઠ કિલોમીટર પ્રતિ અવર હોય તો અંદર રહેલી વસ્તુની ઝડપ પણ કેટલી હોય સાઠ કિલોમીટર પ્રતિ અવર જ હોય ને ઓકે બારથી જો તમે ફ્રેમ જે પણ ભૌતિક વિજ્ઞાનની અંદર તમે શીખા હોય કોઈક કાર જાય છે જેની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ અવર છે એની અંદર કોઈ એક વસ્તુ છે તો વસ્તુની પણ ઝડપ કેટલી થઈ સાઈઠ કિલોમીટર પ્રતિ અવર થઈને તો આ દ્રાવણ છે ટોટલી પ્રક્રિયાનો વેગ જે મળે છે એની અંદર રહેલા ઘટકોનો પણ પ્રક્રિયા વેગ એટલો જ થશે ને માટે આ પ્રક્રિયા વેગને તમામ ઘટકો સાથે જો હું દર્શાવું તો માઈનસ વન આફડીચ ટુ ઓ ટુ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ વન બાય ટુ ડી એચ ટુ ઓ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડીઓ ટુ અપોન ડીટી લ્યો થઈ ગયું ઓકે હવે જો તમને આમાંથી કોઈ પણ બે ઘટક મેળવવાનું કહે તો બે ઘટકને મેળવી લેવાના એના પણ એક્ઝામ્પલ જોઈશું જોવાના જ છે ઓકે નેક્સ્ટ જોઈએ રિએક્શન એક સિમ્પલ રિએક્શન આપણે લઈ લેવી જેથી આ રિએક્શનથી આપણે કોઈ પણ પ્રક્રિયા આપણને આપી હોય તો આપણે એનો પ્રક્રિયા વેગ લખી શકીએ ઓકે તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ મારે લખવો છે તો એની સાપેક્ષે હું લખું તો એ જે કયા સ્થાને છે પ્રક્રિયા કાને માટે શું આવશે નેગેટિવ તેનો તત્વ મિત્ય ગુણાંક એટલે કે મોલની સંખ્યા કેટલી છે એન વન તો વન અપોન એન વન ડી એ અપોન યાદ રાખજો કે હું જે લખાવું છું તે ત્વરિતનું લખાવું છું આનું આ જ આવશે સરેરાશ ખાલી સ્મોલ ડીના સ્થાને શું લખવાનું છે ડેલ્ટા ઓકે બીની સાપેક્ષે હું દર્શાવું તો બી કયા સ્થાને છે પ્રક્રિયક સ્થાને ને તો આવશે નેગેટિવ માઇનસ વન અપોન એન ટુ ડી બી અપોન ડી ટી સીની સાપેક્ષે મારે વેગ દર્શાવવો છે તો સી કયા સ્થાને છે નિપજના સ્થાને માટે આવશે પોઝિટિવ ઓકે વન અપોન આવશે ને વન અપોન એમ વન ડી અપોન ડી અને ડીની સાપેક્ષ મારે દર્શાવવું હોય તો ડી કયા સ્થાને છે નિપજના સ્થાને છે માટે આવશે પ્લસ અને વન અપોન તેના તત્વમિત્ય ગુણાકથ મોલ એમ ટુ ડી અપોન તો આ તમામ પ્રક્રિયા જે આપણે મેળવા તેની કિંમત કેવી હોય સમાન માટે આપણે એને સરખાવી શકીએ ને તો ઇક્વલ ટુ લખી શકીએ કે આપેલ પ્રક્રિયાનો વેગ is equal to minus 1 of n1 dA upon dt is equal to minus 1 upon n2 dB upon dt is equal to plus 1 of m1 dC upon dt is equal to plus sorry 1 upon m1 and here plus 1 upon m2. ડી અપોન ડીટી ઓકે તો આ થઈ ગયો પ્રક્રિયા ખ્યાલ આવે કોઈ પણ પ્રક્રિયા આપી હોય એ માઇનસવાળો ઘટક હોય કે ધન આયન હોય કે ઋણ આયન હોય કોઈ પણ તમને જો એ ઘટક આપ્યો છે પ્રક્રિયકના સ્થાને છે તો તમારે માઇનસ લખવાનું છે એના મોલની સંખ્યા કયો કે એના તત્વમિત્ય ગુણા કયો એ તમારે એને છેદમાં લખવાનું છે અને બાકી તો સાબ સરળ છે ઓકે એક એવી પ્રક્રિયા જોઈએ કે જે અત્યારે પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે ફાઈવ બી આર માઇનસ એકવાય પ્લસ બી થ્રી માઇનસ એકવાય પ્લસ સિક્સ એચ પ્લસ આ પ્રક્રિયા છે નિપત તરીકે આપણને મળે છે થ્રી બી આર ટુ એકવાય પ્લસ થ્રી એચ ટુ ઓ સીબીએસઇપીએમટી બે હજાર નવની અંદર ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને સાવ સરળ છે તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે ઓકે તો મને આ પ્રશ્નમાંથી મારે મેળવવાનું છે કે આ પ્રક્રિયા જે છે એના તમામ પ્રક્રિયા વેગને તમામ પ્રક્રિયકોની કોની સાપેક્ષક તમામ નિપજોની સાપેક્ષક મને પ્રક્રિયા વેગ લખી આપો આપણે આ મેળવવાનો છે ઓકે તો એનો જવાબ આવશે આપણે એનો ફાઇનલ જવાબ જ લખી નાખીએ અહીંયા જો બી આર માઇનસ ઓકે એનો તત્વ મિત્રો ગુણા કેટલો પાંચ બીઆર માઇનસ કયા સ્થાને પ્રક્રિયક માટે કેવું નેગેટિવ વન અપોન ફાઈવ ડી બી આર માઇનસ અપોન ડીટી ઓકે આનું કામપ્રુપ બીઆર ઓ થ્રી માઇનસનું મારે લખવું છે હવે જો બીઆર થ્રી માઇનસ કયા સ્થાને છે પ્રક્રિયકના સ્થાને માટે આવશે નેગેટિવ કોઈ તત્વમિત ગુણાક છે કોઈ મોલ છે એક મોલ છે તો તો કોઈ લખવાની નથી તો આવશે ડી બી આર ઓ થ્રી માઇનસ અપોન ડીટી ઓકે હવે કયું એચ પ્લસ એચ પ્લસ જે છે એ પ્રક્રિયકના સ્થાને છે માટે નેગેટિવ તત્વમિત ગુણાક એનો સિક્સ એટલે વન અપોન સિક્સ ડીચ પ્લસ અપોન ડીટી ઓકે નિપજ માટે લખવું છે તો બધા અહીંયા હું ઇક્વલ શા માટે લખું છું કારણ કે બધા એનો જવાબ તો સમાન છે ને એટલે ઓકે તો ઇક્વલ નિપજ આવ્યો માટે પ્લસ પ્લસ ન લખો તો ચાલે પણ અહીંયા દર્શાવશું આપણે કારણ કે અહીંયા માઇનસ દર્શાવ્યું છે એટલે પ્લસ બી આર ટુ થતો હોય મિત્રો ગુણા કેટલો ત્રણ એટલે વન અપોન થ્રી ડી બી ટુ અપોન ડીટી ઓકે ઇક્વલ ટુ એચ ટુ ઓ તત્વમિત ગુણા કેટલો છે ત્રણ તો પ્લસ વન બાય થ્રી ડી એચ ટુ ઓપોન ડી ઓકે છે ને સાવ સરળ જે પ્રક્રિયા આપી હોય તેની ઉપરથી પ્રક્રિયા વેગ લખવાનો છે પ્રક્રિયક માટે નેગેટિવ આવશે નીપજ માટે પોઝિટિવ આવશે એનો તત્વમિત્તીય ગુણાંક જે છે એને છેદમાં લખવાનો છે ઓકે તો હવે એક પોઈન્ટ અહીંયા આપણે ઉમેરવાનો થાય કે જો પ્રક્રિયક વાયુમય હોય તો તમને એની સાંદ્રતાના સ્થાને જો દબાણ આપ્યું હોય તો તમારે અહીંયા દબાણનો તફાવત લખવાનો છે બીજો કોઈ ફેરફાર નથી તમને જો સાંદ્રતા આપી છે તો સાંદ્રતા લખવાની વાયુમય પ્રક્રિયક છે અથવા વાયુમય નિપજ છે એની જો સાંદ્રતાના સ્થાને તમને દબાણ આપ્યું છે તો દબાણ દર્શાવવાનું છે તો પી લખી નાખવાનું ઓકે શા માટે કારણ કે વાયુમય ઘટકો માટે જેટલી તેની સાંદ્રતા હોય એટલું એનું દબાણ ગણી શકાય બંનેને એકબીજાના સમપ્રમાણમાં લઈ શકાય કારણ કે વાયુની સાંદ્રતા એ જ છે કે જે એનું દબાણ છે ઓકે તો એક એન સીઆરટીના પેજ નંબર સો ઉપર એટલે કે આ ચેપ્ટરના જે ઉદાહરણ નંબર ચાર પોઈન્ટ બે જે તમને આપ્યો છે તે પણ આપણી માટે મહત્વનો છે અને જેનાથી તમે જે હું ડીપીપીની અંદર જે પ્રશ્ન આપવાનો છે તે તમે આસાનીથી સોલ્વ કરી શકશો અને એ તમામ પ્રશ્નો જે હું ડીપીપી માં આપવાનો છે તે પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે અને ખૂબ જ મહત્વના પ્રશ્નો છે ઓકે તો ઉદાહરણ જોઈએ ચાર પોઈન્ટ બે કાર્બન ટેટ્રાક્લોરાઇડ માં N2O5 નું 318 અઢાર કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં એન્ટુઓફાઈની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે પ્રારંભમાં મિનિટ પછી કીધું એટલે આ સીધો આપી દીધો આપણને તફાવત ડેલ્ટા ટીજી થઈ ગયું એકસો ને ચોર્યાસી મિનિટ ઓકે તે ઘટીને એટલે જે પ્રારંભિક સાંદ્રતા હતી આ પ્રારંભિક સાંદ્રતા તે ઘટીને ટુ પોઈન્ટ ઝીરો એઇટ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્ટ થાય છે તો પ્રક્રિયા આપી દીધી ટુ એન્ટ ઓ ફાઇવ ગીવ ફોર એનો ટુ પ્લસ ઓ ટુ આ પ્રક્રિયાનો સરેરાશ વેગ મેળવવાનો કીધો કયો વેગ કીધો છે સરેરાશ સરેરાશ આવશે એટલે આપણા સૂત્રમાં ડેલ્ટા આવશે ઓકે સરેરાશ વેગ કલાક મિનિટ અને સેકન્ડના સમયમાં ગણો આ સમય દરમિયાન એનો ટુના ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે ઓકે અહીંયા આપણને નાના મોટા ઘણા પ્રશ્નો આપ્યા સૌપ્રથમ પ્રથમ આપણે સરેરાશ વેગ મેળવી લઈએ પ્રક્રિયાની સાપેક્ષે પછી એને કલાકમાં મિનિટમાં અને સેકન્ડમાં મેળવી લઈએ તેના બાદ આપણે એનો ટૂના ઉત્પન્ન થવાનો વેગ મેળવશું ઓકે તો આપણને જે પ્રક્રિયા આપી છે એન ટુ ઓ ફાઈ તો આપણી પાસે સાંદ્રતા જોવો પ્રશ્નમાં કેની સાંદ્રતા છે એન ટુ ઓની છે ને

એન ટુ ઓ ફાઈવ અપોન ડેલ્ટા ટી ઓકે તો પ્રક્રિયા વેગ આપણે મેળવવાનો છે ઇક્વલ ટુ માઇનસ વન બાય ટુ એન ટુ ઓ સાંદ્રતામાં થતો ફેરફાર એટલે કે સેકન્ડ માઇનસ ફર્સ્ટ માટે થશે ટુ પોઈન્ટ ઝીરો એટ માઇનસ ટુ પોઈન્ટ ડબલ થ્રી અપોન ડેલ્ટા ટી એકસો ચોર્યાસી મિનિટ પછી જ કીધું તો એટલે ડાયરેક્ટ એકસો આવશે જો તમને એવું કીધું હોત કે શરૂઆતમાં આટલો સમય હતો પછી એટલો હતો તો તમે લખી શકો તફાવત મેળવી શકો પણ તમને ડાયરેક્ટ કહી દીધું કે એકસો ચોર્યાસી મિનિટ પછી તો તફાવત જ થઈ ગયો ને એકસો ચોર્યાસી મિનિટ ઓકે તો આનો જે જવાબ છે એ આવશે સિક્સ પોઈન્ટ કારણ કે આ નેગેટિવ આવશે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઈ જશે સિક્સ પોઈન્ટ સેવન નાઇન ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ ફોર મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઓકે એકસો ચોર્યાસી શું હતું મિનિટ એટલે આવશે મિનિટ ઇનવર્સ યાદ કરો એનો એકમ જે હતું એ હતું સાંદ્રતા ઇન્ટુ સમય ઇનવર્સ આ એકમ હતો ને તો સાંદ્રતા તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ સમયમાં તો આપ્યું છે મિનિટ માટે તે મિનિટવાળું આવી ગયું જો તમને અહીંયા કીધું છે કે કલાકમાં સેકન્ડમાં તો કલાકમાં કીધું હોય તો આ એકસો ને અપોન સાઠ કરો તે અંશમાં જાય માટે તે ગુણાકાર કરવાનો થશે તો ફોર પોઈન્ટ ઝીરો સેવન ઇન્ટુ ટેન રસ ટુ માઇનસ ટુ મોલ અવર ઇનવર્સ ઓકે અને જો તમે સેકન્ડમાં કીધું છે તો એકસો ચોર્યાસી ગુણ્યા સાઈઠ કરી દો છેદમાં ડાયરેક તો એનો જવાબ આવશે વન થર્ટીન ઓકે તો ત્રણેય આપણે મેળવી લીધા કલાક મિનિટ અને સેકન્ડ તો આપણો પ્રક્રિયા થઈ ગયો હવે પ્રશ્ન શું કહે છે આગળ કે એનો ટૂના ઉત્પન્ન થવાનો દર એક જોવાનું છે આપણે એનો ટૂના ઉત્પન્ન થવાનો દર કેટલો તો સૌ પ્રથમ આપણે પ્રક્રિયા ઉપરથી એનો ટુ માટે પ્રક્રિયા આવે કઈ રીતનો હોય તે દર્શાવી તો શું આવશે કે પ્લસ વન બાય ફોર ડેલ્ટા એનો ટુ અપોન ડેલ્ટા ટી ઓકે તો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું હું એન ટુ ઓ ફાઈવ માટે લખી શકું ને ઇક્વલ ટુ શું થશે માઇનસ વન બાય ટુ ડેલ્ટા એન ટુ ઓ ફાઈવ અપોન અપોન ડેલ્ટા ટી ઓકે તો મને એવું કીધું છે કે એનો ટુના ઉત્પન્ન થવાનો દર તો આ છે એનો ટુના ઉત્પન્ન થવાનો દર તો આ તો આપણે મેળવી લીધેલું છે કેટલું છે આખા પદનો જવાબ જોઈ લો અહીંયા આ તો આખો આપણો પ્રક્રિયા વેગ હતો તો પ્રક્રિયા વેગ કોઈ પણ લખી નાખ્યું સિક્સ પોઈન્ટ સેવન નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર સિક્સ પોઈન્ટ સેવન નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ ઇન્ટુ મિનિટ ઇનવર્સ તો આ થઈ ગયો પ્લસ વન બાય ફોર ડેલ્ટા એનો ટુ અપોન ડેલ્ટા ટી ઓકે ફરી વખત કહું છું મેં પહેલાં જે આ લાઈન લખી છે પ્રક્રિયા વેગ આપણે જેમ મેળવતા તે લખી ઉત્પન્ન થવાનો દર કીધો એટલે માટે આપણે આટલું જ મેળવવાનું છે તો જે છે આપણે બે મિનિટ એટલે કે આપણે આટલું મેળવવાનું છે ડેલ્ટા એનો ટુ પણ ડેલ્ટા ટી મેળવવાનું છે તો ઇક્વલ ટુ શું લખી શકાય તો અહીંયા પ્લસ વન બાય ફોર આ બધું માઇનસ વન બાય ટુ ડેલ્ટા એન ટુ ઓફાઈ ડેલ્ટા ટી એ તો પ્રક્રિયા વેગ થઈ ગયો ને એ તો આપણે મેળવ્યો અહીંયા પ્રક્રિયા વેગ મેળવી લીધો તો તે જે જવાબ આવ્યો કોઈ પણ લઈ લો મિનિટવાળો અવરવાળો સેકન્ડવાળો તે ડાયરેક્ટ અહીંયા મૂકી દીધું અહીંયા છે પ્લસ વન બાય ફોર પોન ફોર જે છે એના આ તરફ લઈ લેવી એટલે કે ડેલ્ટા એનો ટુ અપોન ડેલ્ટા ટી

તો ઉત્પન્ન થવાનો દર જો તમને માગે તો તમારે આટલું જ લખવાનો છે એનો તત્વમિત્તીય ગુણાંક જે છે પ્રક્રિયા વેગ સાથે ગુણાવી દેવાનો ઓકે તો આ થયું એક્ઝામ્પલ ફોર પોઈન્ટ ટુ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ કન્ટિન્યુ કરશું જે આ સ્ક્રીન ઉપર તમે જે જોવો છો એ જે હું લખું છું એ તમામ લેક્ચરની નોટ સ્વરૂપે તમને મળી જશે બીજું એ કે એ પીડીએફ તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેવાની અને જે પોઈન્ટ હું ચલાવું છું એને લગતા પ્રશ્નો અત્યાર સુધી કેવા પૂછાઈ ગયેલા છે અથવા કેવા પૂછાઈ શકે એને આપણે ડીપીપી સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ અને એ પણ હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપું છું તે ડાઉનલોડ કરો તેને સોલ્વ કરો અને તમારી બુકની અંદર નોટ આઉટ કરી લો કારણ કે તમે જ્યારે પણ આ પોઈન્ટને રિવાઇઝ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ પોઈન્ટની ડીપીપી આ હતી તે આપણે સોલ્વ કરી હતી કે જેથી આવા પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાઈ શકે બીજું એ કે જે રીતે તમે રેગ્યુલરમાં પહેલી વખત સમજવા માટે જે કોશિશ કરો છો એવી જ રીતે રિવિઝન તમારે કરવાનું જેથી એમાં સ્પીડ આવશે એટલે કે જે પોઈન્ટને તમે અત્યારે સમજાશો જે પણ એક્ઝામ્પલ થ્રુ કે જે પણ થિયરી થ્રુ એ જ રીતે રિવિઝન થ્રુ રિવિઝન માટે પણ સમજો જેથી ઝડપથી રિવિઝન થશે કારણ કે એક વખત કરેલું કાર્ય જે હોય બીજી વખત કરવામાં આવે તો એમાં સ્પીડ વધે એ જ રિવિઝન છે ઓકે તો ડીપીપી કરવી ખૂબ મહત્ત્વની વસ્તુ છે જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને લાઇક્સ લાઇક્સ તો ખાસ કારણ કે જેથી લાઇક્સ વધશે એમ તમામ સ્ટુડન્ટ સુધી આ પહોંચી શકશે ઓકે